नमस्कार मित्रों, जीगर सर फिजिक्स यूट्यूब चैनल में आप दरेक को हार्दिक स्वागत छे। जो तमे लोग मारी आ चैनल लाइक शेयर अने सब्सक्राइब ना करी हो तो झड़पथी करी ना, तथा तमारा मित्रों सगा संबंधीओ अने स्नेहीजनों ने पण कहो मारी आ चैनल लाइक शेयर अने सब्सक्राइब करे, तथा तमारा व्हाट्सएप ग्रुप फेसबुक ग्रुप अने व्हाट्सएप स्टेटस में वीडियो ने लिंक ने शेयर करो, जेथी लाइक शेयर अने सब्सक्राइब वधु मळे। चलो मित्रों, त्यार आजे आपणे धोरण 11 चेप्टर नंबर 5 गतिना नियमो एना स्वाध्यायना दाखलामां आगळ वधी, तो आपणे छेल्ले 5.10 दाखला नंबर गणो हतो, त्यार बाद स्वाध्यायना दाखला नंबर 5.11 जो एमां शुं कीधुं। एक ट्रक स्थिर स्थितिमांथी शुरू करी 2 मीटर पर सेकंड स्क्वायर नी प्रवेगित गति करे, स्थिर स्थितिमांथी गति शुरू करे अने पाछो प्रवेग, એટલે ઓલા ચાર સૂત્ર આવતા હોય તો આપણે અહીંયા સાઈડમાં લખી નાખ v બરાબર v0 at v બરાબર v0t 1 at સ્ક્વેર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2 at અને d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t। એક ટ્રક છે, ટ્રક એટલે કે ખટાર, એ ખટારોની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે, દાખલા તરીકે આ ખટારો સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે ગઈ એટલે આનો વેગ થઈ જાય 0, શરૂઆતનો વેગ 0 હોય ખટારા, અને પાછો પોતાને પ્રવેગ, ખટારાનો પોતાનો તો પ્રવેગ આપેલો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે। હવે શું કીધું કે આગળ વાંચો, t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર, હવે સ્થિર સ્થિતિમાંથી અત્યારે 0 સમયે 10 સેકન્ડ થાય એટલે આ ખટારો ક્યાં ગતિ કરતો હતો, અહીંયા ક્યાં પહોંચી ગયો છે, દાખલા તરીકે અહીંયા પહોંચી ગયો હોય આ ખટારો, આ t બરાબર 10 સેકન્ડની વાત, આ વાત હતી t બરાબર 0 સેકન્ડે, તો 10 સેકન્ડે શું કહે છે કે ટ્રક ની ઉપર ઉભેલી, આની અંદર એક વ્યક્તિ હતી જ તે, આની અંદર એક વ્યક્તિ ઓલરેડી હતી પણ કીધું નતું પેલા આપણને બરાબર છે, અહીંયા એક ટ્રક ટ્રક ની અંદર એક વ્યક્તિ ઊભી છે, આ ઊભેલી એક વ્યક્તિ રહી, ઈ જમીન થી 6 મીટર ઊંચાઈ, એટલે જમીન હોય યાદ 6 મીટર ઊંચાઈ ઉપર, આ જમીન એ યાદ આની ઊંચાઈ 6 મીટર આપેલી છે બરાબર, ઈ 6 મીટર ઊંચાઈ એ ઈ વ્યક્તિ રહી પથ્થર ને પડવા દે, અહીંયા થી એક પથ્થર રહ્યો એને મુક્ત પતન કરે, દાખલા તરીકે આયો આ છે, અહીંયા થી મુક્ત પતન કરે એટલે આનો પર વેગ પણ 0 થઈ શરૂઆત, કયા સમયે મુક્ત પતન કરાવે 10 સેકન્ડ, એ મુક્ત પતન કરાવે એટલે આ પદાર્થ ને હેઠો પડવા દે। હવે શું કીધું છે, તો 11 સેકન્ડ થાય, હવે 0 થી 10 સેકન્ડ આયા થઈ ગઈ, પછી 11 20 સેકન્ડ, ખરેખર 11 સેકન્ડ ન લખાય 11 20 સેકન્ડ લખું છું, 11મી સેકન્ડે આ પદાર્થ અહીંયા પડે એનો વેગ કેટલો, એ ઓપ્શન કરે 11મી સેકન્ડે એનો વેગ કેટલો, એટલે વેગ સદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય દિશા બધી શોધવું પડશે, તો એક તો પહેલા મને કે મુક્ત પતન કરાવે કે નીચેની દિશામાં વેગ હોય જ, હા કે ના બરાબર, અને આ પથ્થર લ્યો શરૂઆતમાં આ દિશામાં ગતિ કરતો હતો, શરૂઆત આ પથ્થર એ શરૂઆતમાં આ દિશામાં ગતિ કરતો હતો અને ખટારામાં જ ગતિ કરે છે, આ પદાર્થ રહ્યો એ ખટારામાં જ ગતિ કરે એટલે એને આ દિશામાં ગતિ એ છે, આ દિશામાં વેગ છે, જેટલો ખટારાની વેગ છે એટલો જ આ દિશામાં વેગ, અને પોતાનો વેગ પાછો નીચે તરફ થઈ છે કારણ કે નીચે તરફ ગુરુત્વાકર્ષણને લીધે, એટલે આ દિશામાં વેગ કેટલો છે, જેટલો ખટારાનો વેગ એટલો આ દિશામાં, ખરેખર આને ચોક કરવો પડે કે આ પથ્થર રહ્યો ઈ ખટારા ઉપર જ પડે તો બે વેગ થાય, એક બીજે તરફ થાય એક સાઈડમાં, જો ઈ હવામાં જ રહેતો હોય તો આપણે ભણી ગયા હતા કે અગાઉની ક્ષણ સાથે કાઈ લેવા દેવા નથી, અગાઉની ક્ષણ સાથે બરાબર, એટલે જે ક્ષણે તમે વિચારો આ ક્ષણે વિચારો તો આ ક્ષણે આ એક જ બળ લાગતું હોય ખરેખર, તો આ લાગે જ પણ ચોક નથી કર્યો એટલે આપણે તો અત્યારે હવે સ્વીકારી લઈશું કે
આ પથ્થર ની આના ઉપર જ પડે અને વેગ એટલે આ દિશામાં પથ્થર નો વેગ થાય અને નીચે તરફ ગુરુત્વાકર્ષણ ના લીધે વેગ થાય એટલે ટોટલ બે વેગ થાય બે વેગ નો સરવાળો કરશું v1 v2 એટલે આપણે ટોટલ વેગ મળી જશે બરાબર છે v1 ના નીચે તરફના વેગને v1 કહી દો આ બાજુના વેગને v2 કહી દો આ બાજુ વેગ કેટલો હશે જેટલો ખટારાને વેગ છે એટલો જ વેગ આ દિશામાં હોય હા કે ના તો ચાલો આપણે 11 સેકન્ડે વેગ લીધો b ઓપ્શન એટલે બધી જોશું મૂળ્ય દિશા અને પ્રવેગ કેટલો હશે અને આનો પોતાનો પ્રવેગ કેટલો હશે પ્રવેગ પણ સદિશ રાશિ છે મૂલ્ય દિશા બે શોધો ચાલો જોવો ગણતરી કરી આપણે ઓપ્શન એ એ ઓપ્શન માં આપણે v1 અને v2 આ દિશામાં વેગ આ દિશામાં વેગ શોધો આ દિશામાં વેગ કેટલો જેટલો ખટારો આગળ જાય એટલો જ દડો પણ એ પથ્થર લે એ પણ આ દિશામાં ખસે તો ખટારાનો આ દિશામાં વેગ બની જાય ચાલો તો v બરાબર v0 પ્લસ બરાબર સમજો ખટારો જે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતો આ બાજુ જાય તો આ બાજુ જાય એટલે 10 સેકન્ડે 10 સેકન્ડે આ બધું બને 10 સેકન્ડ થાય ત્યારે આ પદાર્થ નીચે મૂકે અને 11 20 સેકન્ડે તરત જ વેગ છે તો મતલબ પછીની 1 સેકન્ડે વેગ કેટલો 10 20 સેકન્ડ તો 11 સેકન્ડ થાય એટલે વેગ કેટલો 11 એટલે અહીંયાથી 11 સેકન્ડ જ ગણો 1 2 3 એમ નહીં 0 1 2 3 4 5 6 7 8 9 10 થાય મહિનો 11 એ વેગ કેટલો ને પછીની 1 સેકન્ડ પછી વેગ કેટલો એવું પૂછ્યું એટલે ખરેખર તો આને અહીંયા ચોક પાડવો પડે કે 1 સેકન્ડે વેગ કેટલો મુક્ત પતન કરે ત્યાર પછી 1 સેકન્ડે વેગ કેટલો એવું ચોક કરવો પડે ખરેખર નહીતર આનો અર્થ શું સમજવાનો આપણે પણ આપણે આ જ સમજશું કે 10 સેકન્ડ પછી 11 20 સેકન્ડ 11 20 સેકન્ડ એટલે પછીની 1 સેકન્ડે વેગ કેટલો આપણે તો અહીંયાથી પેલા આ વેગ શોધી લે આ વેગ મળી જાય ફટાનો જેટલો વેગ હોય એટલો જ એ પથ્થરનો વેગ છે અંતિમ વેગ શોધવો છે શરૂઆતનો વેગ આપ્યો છે આ દિશામાં પ્રવેગ એ કોણ છે ફટાનો પ્રવેગ હતો સમય એ કોણ છે 10 સેકન્ડ તો પેલો સૂત્ર વાપરો v બરાબર v0 plus at તો v તો શોધવાના v0 0 પ્રવેગ આપ્યો છે બે સમય આપ્યો તો 10 10 ગુણે 20 મીટર પર સે બરાબર જ v2 કારણ કે આપણે શું લખી નાખ્યું હતું ટ્રક ટ્રકનો વેગ ટ્રકનો સમસ્થિતિજ વેગ બરાબર જ પથ્થરનો સમસ્થિતિજ વેગ કહેવાય આ દિશામાં દડાનો એ પથ્થરનો વેગ કેટલો કહેવાય જેટલો ટ્રક દોડે એટલો વેગ આ દિશામાં v2 મળી ગયા આપણે સદિશ સ્વરૂપે શોધવાના છે ને ચાલો હવે સદિશ સ્વરૂપ લખતા v2 સદિશ સ્વરૂપે લખવા હોય તો એવું વિચારો અહીંયા ઉગમ બિંદુ લઈ ગયો તો આના યામ શું થાય આ દિશાના યામ x અક્ષ ઉપર છે એટલે y અક્ષ 0 થઈ ગયું અને આ મૂલ્ય કેટલું છે મૂલ્ય 20 જેટલું છે મૂલ્ય 20 થઈ ગયું મીટર પર સેકન્ડ કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો ચલો v2 સદિશ બની ગયા v1 એક સદિશ મેળવવા v1 નીચે તરફ છે ભાઈ ઉપરથી નીચે મુક્ત પતન કરે આના માટે આ ચાર સમીકરણો વાપરી શકીએ આ પથ્થર માટે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે મૂકી દે તો પણ આ ચાર સમીકરણ પણ એમાં શરત તો એ જ હોય પણ આમાં જે પ્રવેગ હોય ને એ બરાબર g હોય ખબર છે આપણે a બરાબર g એટલે કે ગુરુત્વ પ્રવેગ હોય એની વેલ્યુ 10 હોય આપણને ખબર તો અહીંયાથી અહીંયા સુધી આ કેટલો સમય છે આ સમય 1 સેકન્ડ એ ખબર પડી તમને કારણ કે 10 સેકન્ડ અત્યારે પૂછી લીધું 10 એ પદાર્થને હેઠો મૂક્યો અને 11 20 સેકન્ડે પૂછ્યો કે 1 સેકન્ડનો સમય છે 1 સેકન્ડના સમયમાં એનો વેગ શું છે 1 સેકન્ડનો સમય કે પ્રવેગ ખબર કરી દીધા સૂત્ર વાપરો કારણ કે અહીંયા અંતર કે ખબર નથી એક સૂત્રમાં કેટલું અંતર કાપ્યું તમે એવું કે જમીન થી આનું અંતર આપો કે ઈસુ જમીન ઉપર પહોંચી જાય છે એવી તો આપણને ખબર નથી તો આપણે આ જ વાત v બરાબર v0 plus at અંતિમ વેગ શોધવાનો v0 v0 તો 0 પ્લસ પ્રવેગ તો 10 g જેટલો પ્રવેગ હોય g જેટલો t 1 સેકન્ડનો સમય v બરાબર 10 મીટર પર સેકન્ડ આને v1 કહેવાય આપણે v1 કીધા આપણે સદિશ સ્વરૂપે લખો હોય તો v1 સદિશ એટલે હું મૂલ્ય શોધી લીધું મૂલ્ય નો ખબર એટલે હવે હું સદિશ લખું નીચે તરફ એટલે y અક્ષ ઉપર એટલે xm 0 -10 કહેવાય
माइनस दस एक जब हो गया तो मीटर पर सेकंड, यानी कुल वेग, कुल वेग v बराबर से ले जैसी v1 प्लस v2 ओके। अबे तो तुमने सरोड करता बड़े v1 0 माइनस 10 प्लस v2 ने 20 माइनस 0 करना का सर बड़ो 20 माइनस 10 प्लस 0 तो माइनस 10 मीटर पर सेकंड आटलो वेग मिलो। चलो मूल्य सोचता आवड़े अगर तुमने जाते सो दिन आज खूनो सोचता आवड़े खूनो पण सो दिन तेज दिखा बराबर y नहीं जाए केनो खूनो ये परिणामी वेग नो अंत के कुल वेग जो छे तो एनो y आ मने x से मार गया y आ 10 माइनस 11 ना पाड़ी के मैं तुमने x आ 20 तो tan थीटा बराबर तो तुमने थीटा बराबर सोचता आवड़े आवड़ी गई छे tan थीटा बराबर कई पड़से જે મળે એને પછી થીટા માંથી tan ની કોષ્ટક માંથી કિંમત જોઈએ એટલે થીટા મેળવી લઈશું। આ ખૂણો મળશે કોની સાથે મળશે નજીકની x અક્ષ સાથે। તમ વિચાર અને યાદ કેવી રીતે તો પેલા સાઈડ માં ભરી નાખો આ x અક્ષ છે આ y અક્ષ છે x અક્ષ y અક્ષ આ ઉગમબિંદુ x m ધન આવ્યો આ અથવા ચરણ એમાં y અક્ષ રૂપી તો આ છે અહીંયા ક્યાંક આવે આ 20 સદિશ અમથી ખબર પડે એક વેગા બે પરિણામી આવે છે આદિ સમય એટલે નજીકની x અક્ષ ધન x અક્ષ જ આવશે ધન x અક્ષ સાથેનો ખૂણો બનશે પરંતુ નીચે તરફ આ લખવું પડે નીચે તરફ આટલો ખૂણો બરાબર। ચલો પહેલા ઓપ્શનમાં v મળી ગયા કમ્પ્લીટ હવે બાકીનું સાદું તમે તમારી રીતે આપી દીધું। ચલો b ઓપ્શન લ્યો b ઓપ્શન ગણતરી કરી એનો કુલ પ્રવેગ દીધો તો કે ભાઈ આનો પ્રવેગ કેટલો હોય હવે જો हाँ समझ में हाँ आपने जो भनी गया है आपने इमा मैं योग दूँ नोट लगाई थी भी अभी नोट है क्या पदार्थ ने तबे मुक्त करो ने क्या रे प्रवेग रियो ने ये अगावनी सेकंड ऊपर आधारित न हो वेग तो हो ये जन वेग तो हो अरे वेग आदि समाज तरफ जाते तो अगले आपने आदि समाज वेग की गणतरी गई प्रवेग प्रवेग रियो जे क्षण तमे शोधवा मांगता हो एक क्षण પ્રવેગ લેવાનો આગળની ક્ષણનો પ્રવેગ નો લેવાનો ટ્રક આ દિશામાં જતો તો ટ્રક આ દિશામાં પ્રવેગની ગતિ કરતો ભલે કરે એટલે આને વેગ હોય આ દિશામાં પ્રવેગ રહ્યો ને એ અગાઉની ક્ષણનો નો લેવાનો વેગ લઈ શકાય વેગ આટલો હોય કારણ કે એ પણ આ દિશામાં ગતિ કરતો પ્રવેગ નો લેવાનો હોય અગાઉની ક્ષણનો રેડી તો હવે વિચાર બી ઓપ્શન નો ટ્રક એટલે આને એક જ પ્રવેગ હશે નીચે તરફ આ દિશામાં પ્રવેગ હોય કેમ તમે તેને મૂકી દીધો હોય મૂકી દીધો હોય પછી ઘટાડો ભલે જાય મૂકી દીધા પછી 1 સેકન્ડ પછી પ્રવેગ પૂછો તો મૂકી દીધા પછી 1 સેકન્ડ પછી ત્યારે તો આ પદાર્થ રીયે ઘટારાથી છૂટો પડી જાય હા કે ના હા એટલે પ્રવેગ રીયો એ માત્ર ગુરુત્વાકર્ષણના લીધે જ આ દિશામાં નો વેગ હોય કારણ કે પહેલા એ ગતિ કરતો હતો ભલે ને છૂટો પડી ગયો હોય તો વેગ ગણવાનો કારણ કે આપણું વિધાન આવું હોય પ્રવેગ રહ્યો ને જે તે ક્ષણે જે તે બળ લાગે એના લીધે જ પ્રવેગ વેગ એટલે કઈ વિધાન જ નથી બોલ્યા કે શરૂઆતમાં આ દિશામાં ગતિ કરતો તો આ દિશામાં વેગ લીધો આપણે ખ્યાલ આવ્યો એટલે તેને માત્ર ગુરુત્વ પ્રવેગ જ હોય આ ખ્યાલ આવી ગયો ગુરુત્વ પ્રવેગ જ હોય કારણ કે એક સેકન્ડ પછી છૂટો પડે જો હાથમાં નાતમાં હોત તો આ દિશામાં એક પ્રવેગ કહેવાય અને નીચે તરફ એ લાગે તો ફરીથી એક પ્રવેગ આ દિશામાં એક પ્રવેગ આ દિશામાં પાછા બે નો સદિશ સરવાળો કરે એટલે કુલ પ્રવેગ મળે સમજાણો અર્થ પણ આ દિશામાં પ્રવેગ હોય કેમ એ છૂટો પડી ગયો છૂટો પડી ગયો પછી અગાઉનો નો વિચાર અત્યારનો વિચાર એક સેકન્ડ પછી તો એ હવામાં આવશે અહીંયા એક જ પ્રવેગ લાગે નીચે તરફ અને ગુરુત્વ પ્રવેગ એટલે a બરાબર g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને લખવું હોય તો સદિશ રૂપિયા વિતે લખાય આ y અંતર પર છે y અંતર પર પરંતુ એટલે x m 0 છે માઈનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે કઈ દિશામાં દિશા લખવી તો નીચે તરફ આ લખી નાખો પૂરું થઈ ગયું ખ્યાલ આવ્યો કમ્પ્લીટ તો આપણે આ દાખલો ગણ્યો 5 મિનિટ ગયા રેડી સમજવાનો છે એકદમ સરળ દાખલો ચાલો તે પછી 5.12 દાખલા નંબર જોઈએ આપણે શું કહેવા માંગે
एक ओरडा नी छत भरती दाखला तरीके ओरडो है ओरडा नी छत है यहाँथी 2 मीटर लांबी दोरी 2 मीटर लांबी दोरी वडे 0.1 किलोग्राम दड़ नो एक गोड़ो लटकावेलो ओरडा नी छत यहाँथी 2 मीटर लांबी दोरी वडे 0.1 किलोग्राम ना दड़ ना लटकावेला गोड़ा दोलित करवामां आवे एटले आ रीते दोलन करवामां आवे हवे एक તેના મધ્યમાન સ્થાન આનું મધ્યમાન સ્થાન કે કેવાય આપણે ગતિ કરતો એટલે મધ્યમાન એટલે આ સ્થાન થાય વચ્ચેનું સ્થાન કે જ્યાં એની ઝડપ આવેલી 1 મીટર પર સેકન્ડ એટલે આકૃતિ દોરવી તો આવી કે દોરાય આવરણાની છત અહીંયાથી આ 2 મીટર લાંબી દોરી અહીંયા એક ગોળો લટકાવેલો એ આ રીતે ગતિ કરે આમ જાય મધ્યમાન સ્થાને પહોંચે ત્યારે ઝડપ આવેલી 1 મીટર પર સેકન્ડ બરાબર હવે એ ઓપ્શન કીધો તેના કોઈ એક અંત્ય સ્થાન અંત્ય સ્થાન કે અંતિમ બિંદુ આ બાજુ કહેવાય આ બાજુ પણ કહેવાય કોઈ પણ એક દાખલા તરીકે અંત્ય સ્થાને બી ઓપ્શન શું એવું નથી કીધું અંત્ય સ્થાને શું કરવાનું છે શું શોધવાનું છે એવું નથી કીધું બી ઓપ્શન માં શું કીધું તેના મધ્યમાન સ્થાને એટલે મધ્યમાન સ્થાને શું કરવાનું છે એ નથી કીધું હવે વાંચો શું કીધું અંત્ય સ્થાને અને મધ્યમાન સ્થાને દોરીને કાપવામાં આવે દરેક કાપના પેલા અંત્ય સ્થાને હોય અહીંયા અહીંયા ઝડપ કેટલી હોય કે પેલા અહીંયા પહોંચે છે પછી પાછી વળી જાય કેમ પાછી વળે અહીંયા પહોંચતા પહોંચતા એની ઝડપ ઘટે છે ઘટે છે ઘટે 0 થઈ જાય પછી તરત પાછી આવે હા કે ના અંત્ય સ્થાને ની ઝડપ 0 થઈ કોઈ પણ ગતિ કરતો એ બધાથી આમ જાય પછી ધીમે ધીમે જાય પાછો આવે છે ધીમે ધીમે ક્ષણવાર પૂરતી ઝડપ 0 થઈ જાય અહીંયા ઝડપ 0 હોય અહીંયા પણ ઝડપ 0 છે તો તમે અહીંયા પછી ત્યારે કાપવાની દોરી દોરી કાપતા તો શું થાય છે અને આ દિશામાં કે આ દિશામાં કોઈ દિશા વેગ નથી તો દોરી કાપો શું થાય છે ગુરુત્વાકર્ષી બળ તો લાગે દળ છે એટલે આ નીચે જાય છે તો જ્યારે એને અંત્ય સ્થાને કાપવામાં આવશે એ ઓકે અંત્ય સ્થાને ઝડપ બરાબર 0 હોવાથી દોરી કાપતા તે ગુરુત્વાકર્ષી બળના લીધે દળ છે એટલે બળ લાગશે વજન બળ લાગશે નીચે તરફ ગુરુત્વાકર્ષી બળને લીધે કઈ તરફ ગતિ કરશે તો કે નીચે તરફ ગતિ કરશે નીચે તરફ ગતિ કરશે ઓકે એવું જ પૂછ્યું તો આપણે કે શું થાય છે કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હોય છે આયન કા પકે હોય છે ગતિ પર સીધો હોય છે નીચે તરફ ગતિ કરશે એટલે કે સૂર્ય કેસ પેલા કેસમાં સૂર્ય અંત્ય સ્થાને આ બાજુ કા પકે આ બાજુ દોરીને કા અહીંયા પહોંચે ત્યારે કા પકે નીકળે અહીંયા બે ગતિ થી એક દિશા ગુરુત્વાકર્ષણ બળ લાગે બળ કઈ દિશા થઈ છે સમજાય છે અહીંયા બળ આયન કા તો આ દિશા હવે શું થાય સમજો બી ઓપ્શન અહીંયા બે હવે મધ્યમાન સ્થાને પૂછો દોરી તમે તમે જાતે વિચાર આવી રીતે આપ દોરી ગોળોરી દોલન કરે અને વચ્ચે વચ્ચે ત્યાં તમે કાપશો દાખલા તરીકે આવી રીતે જાય અહીંથી આ આમ જાય છે અને તમે અહીંયા વચ્ચે વચ્ચે ત્યાં કાપો તો શું થાય છે ગોળો આમથી હેઠો આવશે અહીંયાથી જઈને આ બેઠો આવશે કારણ કે આ દિશામાં વેગ હતો એટલે વેગ ની દિશામાં તો જાય છે પણ ગુરુત્વાકર્ષી બળ લાગશે એટલે ગુરુત્વાકર્ષી બળ લાગશે અહીંયા કાપો દાખલા તરીકે આમ જાય આ બાજુ અને તમે કાપો તો અહીંયા વેગ એટલે આ દિશામાં થોડે ગતિ જાય છે પછી પાછો આવી રીતે બીજી આવશે એટલે આ કેવો પથ થઈ ગયો કહેવાય પરવલય કેમ આવી રીતે આમ જાય છે તો વિચાર કારણ કે બળ લાગે એટલે સતત ખેંચાતું જાય પેલા વેગ હતો એટલે વેગ ની દિશામાં આમ થયું થોડે પછી બળ લાગતું જાય એટલે પાછો નીચે તરફ આવશે આ દિશામાં વેગ હતો કદાચ આમ જાતો આ અને તમે કઈ કહો તો એ થોડે ગતિ આમ જાત પછી પાછો ગુરુત્વાકર્ષી બળના લીધે પાછો નીચે ખેંચે તો આ કેવો રસ્તો થાય પરવલય એટલે મધ્યમાન સ્થાને કાપતા મધ્યમાન સ્થાને દોરી કાપતા તે પરવલય આકાર અથવા તો પરવલય માર્ગે ગતિ કરશે અથવા તો એમ કહેવાય પરવલય અથવા તો પ્રક્ષિપ્ત માર્ગે ગતિ કરશે કારણ કે પ્રક્ષિપ્ત માર્ગ એટલે જ પરવલય પ્રક્ષિપ્ત પદાર્થનો રસ્તો કેવો હોય આવો જ હોય બરાબર છે અથવા તો નીચે થી આમ અથવા તો ઉપર થી આમ ખ્યાલ આવ્યો ખબર પડી છે તો એકદમ સરળ અહીંયા આ બે પ્રશ્નો પૂરા દેખીએ તો
तो बाकी चर्चा छे ये आपणे आवता लेक्चरमां करीशुं।